કર્ણાસર પ્રાથમિક શાળામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું થરાદના કર્ણાસર ગામે આવેલી પ્રાથમિક શાળામાં અદાણી ફાઉન્ડેશન સંગીની બહેનો દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા રાખવા વિશે તેમજ પાંચ વર્ષ સુધીના બાળકો અને દસથી ઓગણીસ વર્ષની કિશોરીઓમાં કુપોષણ રોગ અને એનિમિયા જેવી બીમારીથી બચવા આહારમાં લીલા શાકભાજી તેમજ કઠોળ અને દૂધનો ઉપયોગ કરવો ઘરમાં સ્વચ્છતા રાખવી જેવું માર્ગદર્શન આપવામાં આવ્યું તાલુકાના કુલ બેતાલીસ ગામોમાં પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તેવું ફાઉન્ડેશન કોમ્યુનિટી મોબાઈલ જનરલ પારુલબેને જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સુષ્માબહેન કૌશલ્યાબહેન ટીનાબેન આંગણવાડી કાર્યકર આરોગ્ય વિભાગના આશાબહેન તેમજ શાળાના શિક્ષક સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અત્યારે કામગીરી કરી રહ્યા છે જીરો થી પાંચ વર્ષના બાળકો દસ થી ઓગણીસ વર્ષની કિશોરી અને ઓગણીસ પોઈન્ટ એકથી પિસ્તાલીસ વર્ષની બહેનોનો અમારો ક્રાઇટેરિયા છે થરાદ તાલુકાના બેતાલીસ ગામડામાં કામગીરી થઈ રહી છે તો અત્યારે કરણાસર ગામના પ્રાથમિક સ્કૂલમાં બસો બાળકોને હાજરીમાં શિક્ષકગણ અને બહેનો સાથે રહીને અમે આ પ્રોજેક્ટની માહિતી આપી રહ્યા હતા છોકરાઓને સ્વચ્છતા વિશે સમજાવ્યું અને અત્યારે હાલ આ પ્રોગ્રામ અમે પૂર્ણ કરી રહ્યા છીએ આદરણીય કર્ણાસર શાળાના શિક્ષકો અદાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન એવા પાલિકબેન મારી સાથે વધારે સંગીની બહેનો કરણાસર ગામના આંગણવાડીના બેન આશાબહેન તેમજ વાલા વિદ્યાર્થીઓ અમે કરણાસર ગામના શાળાના બાળકોને સ્વચ્છતા વિશે માહિતી આપવા માટે અમે આયોજન કર્યું છે તેમને સ્વચ્છતા વિશે માહિતી આપી અને સુપોષણ પ્રોજેક્ટ વિશે થોડુંક બા શિક્ષકોને પણ માર્ગદર્શન આપ્યું અને અમારી બહેનોને પણ તે વિશે જાણવા મળ્યું